જામનગરના યાર્ડમાં રાજ્યમંત્રી હકુભા જાડેજાની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ. માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધીરુભાઈ કારિયા પણ રહ્યા હાજર. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ઘઉં માટે 300 ખેડૂતો અને લસણ માટે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘઉંના વેચાણ માટે 250 ખેડૂતો તથા લસણના વેચાણ માટે 60 ખેડૂતો આવ્યા હતા. આજે ઘઉંની ખરીદીમાં 6229 ગુણી સાથે 24916 મણ ઘઉંની આવક થઈ હતી, જ્યારે 2599 ગુણી થકી 7797 મણ લસણની આવક થઈ હતી. હાપા યાર્ડમાં આજે ઘઉંનો મણનો ભાવ રૂપિયા 341થી 428 તથા લસણનો ભાવ રૂપિયા 600થી 1070 રહ્યો હતો. મારું નામ મિયાત્રા અશ્વિન હરિભાઈ, ગામ સુવરડા. ચણા ભરીને ટેકામાં આવ્યો હું. અહીં 975ના ભાવમાં સરકારે લેવાનું ચાલુ કર્યું છે. બજારમાં 700થી 750 રૂપિયામાં ખેડૂતોના ચણા જાય છે, એટલે સરકારનો અહીં અધિકારીઓ બહુ પોઝિટિવ છે, એટલે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ટેકાના ભાવે ચાલુ રાખે. અને બધા ખેડૂતોને કહું કે ભાઈ અહીંયા ટેકાના ભાવે તમે આપજો, અહીંયા કોઈ તકલીફ નથી. અને અધિકારીઓ બહુ પોઝિટિવ છે, નેતાઓએ આવીને ઉદઘાટન કર્યું ને ખૂબ સરસ કામગીરી મને દેખાય છે. એટલે ખેડૂતોને કહું કે ઓછા ભાવે કોઈ દઈ ન દેતા. અહીંયા બહુ વ્યવસ્થિત પરિસ્થિતિ છે ને બહુ આવી ભયંકર કોરોનાની પરિસ્થિતિમાં સરકારે લેવાનું ચાલુ કર્યું, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ ગામ પસાયા, મારું બાપભાઈ હીરાભાઈ ડોબરિયા. અને અત્યારે મેં ચણા ભરીને આજે સરકારે જાહેર કર્યું છે, એની અંદર કોરોનાની અંદર ભરીને આવ્યા છે, હજાર ટેકાના ભાવ જાહેર કર્યા. એમાં તો સરકારે આ જોતા ભાવ સારા કહેવાય, 975 રૂપિયા ભાવ આપે છે. બજારમાં ભલે સોંઘા ભાવ વેચાય 700 750, પણ છતાં દરેક જે મોંઘવારી છે આજે ખેડૂતને બિયારણ ખાતર સુપર મજૂરી, તો એ જોતાં અમને એમ થાય કે હજી આ ભાવ થોડાક ઓછા પડે છે. અને સરકાર વહેલી તકે પૈસા સરકાર પબ્લિકને ચૂકવે એવો અમારો નીતિ નિયમ છે. સરકારે જે આજે કુબાન બધાવ્યા હતા, ઓપનિંગ કર્યું, એ સારું કહે બધાનું. અને અમને વિશ્વાસ છે કે નહીં, અને સારું થઈ જશે અને કરશે સરકાર, એ સારું કહે, એ જ મારું મંતવ્ય પૂરું કરું છું.